नमस्कार, मारू नाम छे मोही वोरा। तमारी चैनले जारे तमाराथी फायदो कर्यो छे के समाजना दरेक तबका सुधी तमारी चैनल पहोंचे ने बधाना प्रश्नोने वाचा आपवानी तमारी चैनल प्रयास करी रही छे, त्यारे आजे आपणे विजापुर दोशीवाड़ा विस्तारनी अंदर आवेला छे ने आपणी साथे अमुक लोको जोड़ेला छे, तेमनी साथे वात करवानी कोशिश करीए के तेमना प्रश्नो शुं छे, मुद्दाओ शुं छे ने आवनारी ज्यारे नगरपालिकानी चूंटणी आवी रही छे त्यारे तेनी अंदर ते लोको कया मुद्दाने ध्यानमां राखीने मतदान करवा जई रह्या छे, त्यारे लोको साथे आपणे वात करवानी कोशिश करीए। बेन, શું નામ તમારું? મીનાબેન પંચાલ। બેન, તમે ડોશીવાડા વિસ્તારમાં રહી રહ્યા છો, કેવા પ્રશ્નો છે, કેવા મુદ્દાઓ છે આ વખતે? એનો મેઈન પ્રશ્ન છે અમારે અહીંયા, કેટલી વખત વારંવાર સૂચનાઓ કરી નગરપાલિકામાં કીધું, પણ એનો કોઈ સોલ્યુશન આવતું, અરજી અમે અમારા ખર્ચે ઘણી વખત કરાવ્યું પણ એનો કાયમી ઉકેલ થતો જ નથી, બે બે દિવસે ગટરો ભરાઈ જાય, કરવાનું? તમે નિવેદન પત્રો આપ્યા છે નગરપાલિકાની અંદર? હા, તંત્રને સવાલ કે આટલા બધા નિવેદન પત્રો, આવેદન પત્રો આપવામાં આવે છે છતાંય કામગીરી કેમ ન થતી? કારણ કે સવાલ પૂછવો એક પત્રકારનો ફરજ બને છે, ત્યારે હું બિંદાસ સવાલ પૂછીશ ને લોકો સાથે પણ હું વાત કરવાની કોશિશ કરું। બેન, શું કયા પ્રકારના રિસ્પોન્સ તમને આપે છે? તમે જ્યારે આવેદન પત્રો લઈને જાઓ છો નગરપાલિકાની પાસે, કરીશું, બસ આ જ પ્રકારની રાજનેતાઓની ભૂલ હોય છે, કરીશું। બેન, શું નામ તમારું? રાજેશ્વરીબેન પટેલ। તમારા શું મુદ્દાઓ છે? તમે અહીંયા દોષી ગટરો ભરાઈ ગઈ છે, ગટરો સાફ થતી નથી, પાણી પીવાના પાણીના મુદ્દા કેવા છે? પાણી એ ગટરમાં જોડાઈ ગયું છે, હજુ પાણી ગંદુ જ આવે છે, સમજી શકો છો ને? ગટરનું ને દૂષિત પાણી પીવાથી બીમાર પડી જવાય, તમારા ઘરોની અંદર જોજો, જેટલા પણ કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા છે તમારે ઘરોની અંદર જોજો ને, આ બધાના ઘરોની અંદર જોજો, તમે પણ ઇન્સાન છો ને એ પણ ઇન્સાન છે, સમજો છો ને? શું કહેવા માંગુ છું બેન? શું નામ તમારું? સુમિત્રાબેન દરજી। બેન, તમે કયા પ્રકારના મુદ્દા માનો છો? નગરપાલિકાની ઇલેક્શન આવી રહ્યા છે, જનતા નેતાઓ હાલ જ આપણી વાત સાંભળશે, 5 વર્ષ તો પછી કશું? પાણીનો ફોર્સ વધારો ને, અમારે એક દિવસ પાણી આવે છે અને એક દિવસ આવે છે અને એક દિવસ આવતું નથી પાણી, રોજ કરો, અડધો કલાક આલ્યું પણ રોજ કરો પાણી। ગુજરાતની દરેક નગરપાલિકાઓ ધ્યાનથી સાંભળજો, ગુજરાતની દરેક નગરપાલિકા, એક પણ નગરપાલિકામાં એવું નથી કે 24 કલાક 1 કલાક પાણી ના આવતું હોય, પરંતુ વિજાપુરની નગરપાલિકામાં આ પરિસ્થિતિ કેમ છે? મજૂરી કરી સાફ કરાવીએ છે, ગંદકી પણ ગંદતા તો પાણી પીપીને જે તો 2-3 વર્ષોથી બીમાર ને બીમાર રહીએ છે, પૈસા પોતાના પૈસે દવા કરાવીએ છે। તમારા છોકરાઓ જ્યારે બીમાર પડે ત્યારે અપોલો હોસ્પિટલ કે પછી અમદાવાદની મેઇન હોસ્પિટલોની અંદર તમે તેમનો સારવાર કરાવતા હો છો, ત્યારે આમનું શું? આ લોકોના મુદ્દાઓને તમે વાચા કેમ નથી આપતા? તંત્રને હું સીધો સવાલ પૂછું છું, પાલિકાને સીધો સવાલ પૂછું છું, ને હવે જ્યારે ડૉક્ટર સીજે ચાવડા કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે, તેમને પણ હું પ્રશ્ન કરું છું કે હવે તમારો વારો છે, 5 વર્ષ તમને ચૂંટાઈને મોકલા છે જનતારે, ત્યારે તમારી ફરજ બને છે કે તમે આ પ્રશ્નોને વાંચા આપો। બેન, ડૉક્ટર સીજે ચાવડા અહીંયા ચૂંટાઈને આવ્યા છે વિજાપુરની અંદર, તેમને તમે શું કહેવા માંગશો? કારણ કે હવે 5 વર્ષ તેમની જ હાથમાં વિજાપુરની સત્તા છે। અમે ગટરનો નિર્ણય કરવા માંગીએ છીએ, પાણીનો ગંદુ પાણી પીએ છે, પાણી રોજ આલો, અડધો કલાક આલો, રોજ પાણી આવવું જોઈએ, કાયમ પાણી આવવું જોઈએ, 3-4 દિવસ પાણી આવવું જોઈએ, ગંદુ પાણી પીપીને બીમાર થઈ જઈએ છે, અમારા પોતાના પૈસેથી દવા કરાવીએ છે, 5-5 રૂપિયા કોઈ નથી આપતું, વોટ લેવા માટે મફત લેવા તૈયાર થઈ નહીં, કોઈ સારવાર નથી નહીં, જુદી બપોરનો વારો હોય છે ત્યારે પાણી એક દિવસ આવે છે, અમુક ટાઈમે નહીં આવતું, રોજે રોજ પાણી આપો અને ટાઈમે આપો, એક દિવસ 4 વાગે આપો છો ને એક દિવસ 12 વાગે આપો છો, કોઈ નક્કી જ નહીં પાણીનો ટાઈમ, સવારનું કરો કા તો પછી એક જ ટાઈમ રાખો, કોઈ ના બહાર જવું હોય તો બી જઈ નહીં શકતું પાણી ના લીધે, રોજ ને ના રોજ 1/2 કલાક પાણી આપો, પાણી તો રોજ જ જોઈએ, પાણી તો રોજ જોઈએ। ભાઈ તમે શું? છેલ્લા 10-15 વર્ષથી ગટર બિલકુલ લોક છે, કેટલી વખત લેખિત રજૂઆતો કરી મ્યુનિસિપાલિટીમાં આવે છે તો 2 સળિયા મારીને જતા રહે છે, અને રોડ કેવી રીતના મંજૂર થઈ ગયો? ગટર તો બની નથી દોશીવાળામાં, રોડ કેવી રીતના મંજૂર થઈ ગયો? અધિકારીઓને ખબર પોતાની ખબર જ નથી કે દોશીવાળામાં ગટર નથી,
અને રોડ મંજૂર કરી દે કે રોડ બનાવવા દો. અમે વિરોધ કરીએ કે રોડ બનાવવા દો, રોડ તોડીને તમારી ગટર બનાવીશું. અને તમારી ટેન્ડરો પાસ કરવા માટે રોડ તોડવાનો અને પછી ગટરો બનાવવા. તમારા પૂર્વ પ્રમુખ અહીંયા હતા, તેમનાથી તમે કોઈ સવાલ પૂછવા માંગશો? નગરપાલિકામાં પ્રમુખ પદે રહી ગયા છે, કોઈ કોઈ જોવા નથી આવતા. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પહેલાં વોટ લેવાના હોય એટલે આવે છે, અને પછી કોઈ જોવા આવતા નથી. અને લેખિત રજૂઆતો તો કેટલી વખત થઈ ગઈ, પણ કોઈ એનો ઉકેલ આવતો નથી. બે સળિયા મારીને ગટર ચાલુ કરી દે. બેન તમે કઈ કહેતા હતા? ડોસીવાડામાં સૂર્યાબેન ચૂંટાઈને આવ્યા, પણ જોવા કોઈ દિવસ આવ્યો જ નહીં. વોટિંગ ટાઈમે આવ્યો હતો, વોટિંગ ટાઈમે બધા કગરવા આવ્યો વોટ લેવામાં. આજ દિવસ સુધી કોઈ જોવા જ નહીં આવ્યો. સત્તાધીશો, તમારો ટ્રેન્ડમાર્ક બની ગયો છે કે 5 વર્ષ તમે દેખાતા નથી, પરંતુ જ્યારે નગરપાલિકાની, વિધાનસભાની કે સંસદની ચૂંટણી આવે ત્યારે તમે લોકોના પ્રશ્નોને વાચા આપવાની કોશિશ કરો છો, પરંતુ 5 વર્ષ કેમ નથી દેખાતા વિસ્તારોમાં? આ લોકો પણ માણસો છે, તેમને પણ જીવવાનો અધિકાર છે. જ્યારે તમારા લોકો બીમાર પડે છે, તમારા લોકો જ્યારે બીમાર પડે છે, ખાંસી સુદ્ધા તેમને આવે છે, ત્યારે તમે ચિંતિત થઈ જતા હો છો. તમારા પાસે પૈસા છે, તમારા પાસે પુરવઠો છે, પરંતુ જે લોકલ મુદ્દાઓ છે, જે લોકલ પ્રશ્નો, આ લોકો તમને નેતા બનાવે છે. તમે તમારી જાતને નેતા નથી બનાવતા. સૌથી પહેલી વાત, લોકશાહી દેશ છે ને, આ લોકો તમને નેતા બનાવે છે. ભાઈ તમે અંદર પોત પોતાને ચૂંટીને નેતા નથી બનાવતા, એટલે યાદ રાખો કે આ લોકોના પ્રશ્નોને વાંચા આપવાનું તમારું કામ છે. આમાં પક્ષ ના આવો ભાઈ, આરોગ્ય વિષયક સુવિધામાં પક્ષ આવતો જ નથી, નહીં ભાજપ નહીં કોંગ્રેસ. આ તો જરૂરિયાત છે અમારી લોકોની. વોટિંગ તે લોકો ગમે તેને કરતા, પરંતુ એ લોકો વોટ કરે છે ત્યારે પૂછવાનો તેમનો અધિકાર છે. ગમે તેની પાલિકા કે ગમે તેની સરકાર બેસી હોય કે કામ કેમ નથી થયા, અને જો કામ નહીં થાય તો પ્રશ્ન પૂછવાનો એક પત્રકારનો હક છે, ને હું એ હક નિભાવતો રહીશ. બીજું કોઈ તમે બીજા કયા પ્રકારના મુદ્દાઓ છે આરોગ્યને લઈને કે પછી? રાઈટ પ્રોબ્લેમ છે બસ, મેને પાણી રોજ આવે એવું કરો, બસ રોજ આવવું જોઈએ પાણી. અડધો કલાક આલા પર રોજ આવો, એક જ ટાઈમ પાણી આવવું જોઈએ, બસ રોજ આવવું જોઈએ. અડધો કલાક આલા પર રોજ આલો, પાણી અડધો કલાક, અડધો કલાક આલા પર રોજ આલો, કાયમ પાણી આલો રોજ. પાણી નો અને ગટર નો નિર્ણય કરો, નગાવ વોટિંગ જ કરવાનો નહી. રોજ પાણી આવે છે સોસાયટી માં, રોજ પાણી છોડે છે. આ ડોસીવાળા માં છે, ડોસીવાળા વેરા કમ્પ્લીટ છે, વેરા કમ્પ્લીટ લેજે, તારો કમ્પ્લીટ ભરી. અને વેરા તો કે ઘર બાકી ને કઠે ને વેરો નહી ભર્યો હોય, અને પાણી ને આનું સોકરું ઉતરે છે કે ધારા ને તો પાણી કોણ ભરાતું નહી. ડોલે ઉપાઈ પાઈ થાકી જે શું કરે, આખો દારૂ સોરી ધારું હોય પર ના હોય શું કરો બચ્યા માણસ. તમે શું કહેવા માંગો? આ પોએ રોજ આલો તો બધો તકલીફ ના પડે, રોજ આલો કલાક આલો એમ, રોજ આલો પણ અર્પણ રોજ આપો, રોજ આપો એમ. અને ગટર બધી ભરી ગઈ મેલાની, મારા મેલાની ગટરો બધી ભરાઈ ગઈ. રોડ રોડ તમે અટકાયો ને, મેં રોડ અટકાવી દીધો, અમે રોડ નહીં મળે ત્યારે ગટરો, પણ રોડ મારી પાસે તોડવાનો, રોડ રોડ મારે રોડ તોડવાનો, પાછો ગટર પહેલી કરો પાછો. મારું ભારત સ્વચ્છ ભારત, તારીખ 2 ઓક્ટોબર, તમને ખબર હશે નરેન્દ્ર મોદીએ દેશની અંદર દેશને સંબોધતા કહ્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાન. ત્યારે વિજાપુરમાં ભાજપની નગરપાલિકા છે, ભાજપની સત્તા છે, ત્યારે સીધો સવાલ કે સ્વચ્છ ભારત અભિયાનનું શું? જ્યારે તમે પાલિકા લેવલે જ આ કામ નથી કરી શકતા, ત્યારે આખા દેશની અંદર તમે સ્વચ્છતા રાખવાના દાવા કેમ કરો છો? તે સવાલ હું તમને પૂછું છું, ને આ લોકો પણ તમને પૂછે છે. પાણીનો પ્રશ્ન છે, ગટરનો પ્રશ્ન છે, પાણી રોજ આપો. આ લોકોનું કેવું છે કે પાણી રોજ આપો, પરંતુ સીમિત, અડધો કલાક આપો પણ રોજ, અને એક જ ટાઈમે. આ બધી ગૃહિણીઓ છે, આ બધી ગૃહિણીઓ છે, બપોરે તેમનો સુવાનો ટાઈમ હોય ત્યારે સરકારને પણ સમજવું પડ્યા. બારે નહીં જઈએ, એક તો બહાર જવું હોય તો એક જ વ્યક્તિ હોય, અને અમારે હવે ઘરમાં કોઈ કરવાવાળું નહીં, ને અમે એકલા હોઈએ તો અમારે જવું હોય વખત પ્રોબ્લેમ ઊભો થાય. ઓ અમારા મહિલામાં વોજ નથી, વોજ વગર અમારે ટોકીઓ ભરવાની, એમાં ડોલે ડોલે ભરવાની, પ્લાસ્ટિકના ટેન્ક ટપ હોય ડોલે ડોલે ભરવાના, તો એ પાણી અમારે કઈ રીતે ભરવાનું? અને પાણી ચોખ્ખું આવવું જોઈએ તો આ બીમારીથી દૂર રહીએ અમે. બીમારી કેટલી આવી જાય છે, એમને પૈસા આપવા પડશે, પૈસા અમારા.
અને અમે તો એ દુખ વેઠે અમે અને સફાઈના પૈસા નહીં લેતા બધા લઈ છે કચરો વાળવાના ને બધા અને ભંગ્યો અમને એમ કે તમે જાતે કાઢી ગાડી આવે એટલે કચરા નખો અમારા ઓગણામાં કચરો વાળવાનો ને આવતા નહીં ઘર વેરા ને બધું ભરી હશે ઘર તો વેરો ભરવાનો 6 મહિના પોણી આલો રોજ કામ માટે સફાઈ થતી નહીં કઈ ઘર કે ઓગણો વાળવા આવતા નહીં એ વાળવાનું અમારે ડોલો અમારે ભરવાની તો એ લેવા માટે એ કઈ અમે ના લઈ જઈએ ગાડી આવે તો તમે ગાડીમાં નખો સત્તા દિવસોને હું 5 સવાલ પૂછવા માંગીશ કે જ્યારે જનતા તમને ચૂંટીને મોકલે છે ત્યારે આરામ કરવા મોકલે છે બીજો સવાલ કે સ્વચ્છતા કેમ નથી રાખી શકતા પાણીનો પુરવઠો કેમ પૂરો નથી પાડી શકતા પાર્થભાઈને હું સવાલ પૂછું છું કારણ કે જે પાણીનો પુરવઠો પૂરો પાડે છે વિજાપુરની અંદર અડધો કલાક આ લોકો ખાલી પાણી આરવાની માંગણી કરી રહ્યા છે છતાં તે માંગણી પણ પૂરી કેમ નથી થઈ શકતી કેમ પૂરી નથી થઈ શકતી એ સીધો સવાલ તમને પૂછું છું ને બીજો આરોગ્યનો મુદ્દો છે તે મુદ્દો પણ પૂરો કેમ નથી કરી શકતા તમે આ સવાલો સાથે હું તમને છોડું છું અને ચૂંટણી આવી રહી છે યાદ રાખજો ચૂંટણી આવી રહી છે 5 વર્ષ ફરી કોની સરકાર બનશે પાલિકાની અંદર તેનો ફેસલો થવા જઈ રહ્યો છે ત્યારે આ પ્રશ્નોને ધ્યાનમાં રાખજો અને જનતાની વચ્ચે આવજો ત્યારે મત આપવાનો અધિકાર તેમનો જ છે એ તમને મત નહીં આપે તો તમારી સરકાર નહીં બને એટલું યાદ રાખજો કારણ કે આ લોકો તમને નેતા બનાવે છે અને જો આ લોકો મત આપવાનું ભૂલી ગયા અને તમને સબક શીખવવા પર ઉતરી આવ્યા તો પછી તમે ક્યાંય ના નહીં રહો આમ જ લોકોના પ્રશ્નોને હું વાંચા આપતો રહીશ જનતાના પ્રશ્નોને વાંચા આપતો રહીશ અને નગરપાલિકા ગામડાઓની અંદર જઈને છેવાડાના આદમીઓના છેવાડાના માનવીઓના પ્રશ્નો તમારા સુધી પહોંચાડતો રહીશ મારી સાથે જોડાયેલા રહેજો કેમેરા પર્સન બાબા સૈયદની સાથે હું મોહિત વારા ડોસીવાડા વિસ્તાર વિજાપુર